पादरा तालुकाना ढभासा गामे आवेल ZX कडिला कंपनी में एक 35 वर्षीय कामदारनु मृत्यु थयुं हतुं, जेने लईने आप सवारथी ज आ समाचार जाणो छो। हाल जे छे तेनुं कही शकाय प्रसंग दुखद छे, परंतु परिवार ने क्यांक कंपनी द्वारा जे छे रकम अपावामां, वर्तर अपावामां अत्यारे सफळता मळी छे। आप सौ प्रथम आपने दृश्य बताईश, जे रीते आप दृश्य जोई रह्या छो, जे कामदारनुं मृत्यु थयुं छे तेना भाई जे छे तेना हाथमां जे आप लेटर हेड जोई रह्या छो, ते लेटर हेडमां कंपनी द्वारा लेखितमां आपवामां आव्युं छे 20 लाख रुपया जेटली रकम जे छे ए पादराना तेमज पादराना આગેવાનો, પાદરાના પૂર્વ ધારાસભ્યશ્રી તમામ તથા લખન દરબાર તમામના પ્રયત્નોથી અત્યારે કહી શકાય કે તેઓને 20 લાખ રૂપિયાની ગેરંટી કાર્ડ જેવું અત્યારે કંપની દ્વારા આપવામાં આવ્યું છે। લખનસિંહ, ટૂંકમાં આખો વિષય કઈ રીતે પત્યો? સૌપ્રથમ તો જે હું વધારે એટલા માટે નહીં બોલું કે જસપાલસિંહ છે, પરમાર છે, બધા સરપંચ છે, બધા જ લોકો અહીંયા આગળ સવારથી છે, હર્ષદસિંહ છે, અને સમગ્ર આ પહેલાં તો કર્મચારીનો સૌનો આભાર એટલા માટે માનવો પડે કે આ કંપનીમાં પ્રથમ વખત એવું બન્યું કે એમના કર્મચારીનું મૃત્યુ થયું તો બધા જ કર્મચારીઓ બધા હડતાલ પર ઉતરી ગયા। એટલે તો સૌપ્રથમ એમનો અભિનંદન અને એમનો આભાર માનીશ દિલથી, કે ખરેખર આવા કર્મચારીઓ સાથી કર્મચારી હોવા જોઈએ, જેનાથી કંઈકને સાથી કર્મચારીનું મૃત્યુ થાય તો બીજા બધા જ લોકો બહાર ઊભા થઈ જાય। એટલે એ સૌપ્રથમ બાબત છે અને ખૂબ જ દુઃખનીય બાબત છે કે આ આવી રીતે થયું છે। આજનો બીજો બનાવ છે, આ નંદીશ્રી ફાર્મસન કંપનીમાં પણ આજે જ બનાવ ગઈકાલે બન્યો હતો, આજે એનું નિરાકરણ આવ્યું અને આ આજના દિવસનો બીજો બનાવ છે। એટલે દુઃખની બાબત એ છે કે આ કંપનીઓને થોડી સેફટી રાખવી જોઈએ કે બીજી બધી કાર્યક્રમો એ લોકોએ સફળતાપૂર્વક કરવા જોઈએ, જેનાથી આવું કશું થાય ન, ધ્યાન રાખવું જોઈએ, મૂળ મુદ્દો આ જ છે। અને સૌપ્રથમ તો તમે બધા જસપાલસિંહ આપ સવારથી પણ આવ્યા છો, શું વિષય આપના ધ્યાને આવ્યો તો અત્યારે કંપની સાથે શું વાત થઈ શકે છે? એમના પરિવારજનો દ્વારા સંપર્ક કર્યો એટલે પછી હું અહીંયા આવ્યો તો કંપની સાથે વાતચીત કરી અને તમામ એમના જે સહકર્મચારીઓ છે બધા એમનો એક સંગઠિત થઈને આજે બપોરથી આ જે પ્રયત્નો ચાલી રહ્યા હતા કે એમના પરિવારજનો એને આજે 4-4 બાળકો છે, 3 દીકરીઓ છે, 1 દીકરો છે, એટલે ખૂબ નાની વયે 36 વર્ષની ઉંમરે આજે એમને જે એમનું મૃત્યુ થયું છે, એટલે સ્વાભાવિકપણે એમના પરિવારજનોને સહાય થાય એટલે એમની સાથેના તમામ કર્મચારીઓ આજે અહીંયા ઉપસ્થિત હતા અને તમામ કર્મચારીઓના સહકારથી અને અહીંયા જે આગેવાનો ઉપસ્થિત થયા છે તમામ લોકોએ કંપની સાથે વાતચીત કરી છે અને એના પરિણામ સ્વરૂપ આજે એમને 20 લાખ જેટલી રકમ એમના પરિવારજનોને કંપની દ્વારા મળશે એ રીતનું આજે અહીંયા લેખિતમાં બાહીધરી એક લીધી છે અને ત્યારબાદ આગળની વિધિ એમની કરવાની છે। એટલે તમામ લોકો આજે અહીંયા ખાસ કરીને એમના કર્મચારીએ જે આજે એકતા બતાવી છે અને કર્મચારીઓ બધા એક થઈને આજે એમના પરિવારજનોને ન્યાય મળે એ માટે સતત અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। એમ તો કોઈ વ્યક્તિની કોઈ કિંમત નથી હોતી, પરંતુ આપના ભાઈનું મૃત્યુ થયું એમાં જે પણ કંઈક રકમ 20 લાખ રૂપિયા જેવી આપવામાં આવી છે, શું કહેશો? જે 20 લાખ રૂપિયા મળ્યા છે સાથે કંપની એવું કહેશે કે શિક્ષણ ફી અને જે PF માટે જે પેન્શન પણ આપવાની છે તો બીજી સરકારી સહાય મળવાની છે, તો પરિવારના જે ભાઈ તો પાછો મળવાનો નથી પણ જે પાછળ એમના બાળકોનું ફ્યુચર છે એ સારું જાય અને તમામ સ્ટાફના કર્મચારીઓ આજે હાજર રહ્યા અને બાપુ સંજયસિંહ સાહેબ તથા જસપાલસિંહ સાહેબ બધા આવ્યા અને અમારો સહકાર આપ્યો, તેમને હું મસ્તક વંદન કરું છું, પ્રણામ કરું છું કે મને સહયોગ મળ્યો। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે પણ આપણે ટેલિફોનિક સંપર્ક કરીશું, ત્યાં સુધી મનોજભાઈ આપનું જ ગામ છે, આપના માતા પણ સરપંચ છે, આપ પણ પૂર્વ સરપંચ છો, શું સમગ્ર ઘટના વિશે આપની પ્રતિક્રિયા? આજ સવારે જે અમારા ડબ્બાસાના બધા કર્મચારી છે એમના દ્વારા ખબર પડી કે આવું એક કર્મચારીને ગભરામણ થઈને અહીં લાયા તો બપોર પછી મને ખબર પડી કે મૃત્યુ પામ્યો, આ દુઃખદ ઘટના છે। પણ આજે જેમ બાપુએ કહ્યું, લખનસિંહ બાપુએ કહ્યું કે આજે આટલા બધા કર્મચારીઓ છે એક સાથે રહીને આજે જે આ સહકાર આપ્યો એના આ આપણને પરિણામ જોવા મળે કે આજે કંપનીએ આપણને એમને 20 લાખ રૂપિયા સહકાર આપ્યો। એટલે બાપુનું જેમ કહેવું છે એમ એકતા હોય તો બધી જ વસ્તુનો પ્રયાસ સફળ થઈ શકે। એટલે આજ આ ઘટનાથી દરેક કર્મચારીને શીખવાનું છે કે જ્યારે પણ તકલીફ હોય તો બધા ભેગા રહેશે તો એનું પરિણામ સારું જ આવશે।
ચોક્કસ. આ તો મનોજભાઈ ડભાસા ગ્રામ પંચાયતના અગ્રણી છે. આપણી સાથે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ ટેલિફોનિક જોડાશે, તેઓ સાથે પણ વાત કરીશું. બાબુ ભાવિન વાત કરું છું. આપ પણ જાણો છો કે પાદરાના ડભાસા ગામની એ જે ખાનગી કંપની હતી ઝેડએક્સ કેડિલા, તેમાં એક કામદારનું મૃત્યુ થયું બાબુ, અને એમાં અત્યારે અંતે સૌના પ્રયત્નોથી 20 લાખ રૂપિયા જેટલી રકમ પરિવારને આપવાનું નક્કી કર્યું છે. એઝ એ ધારાસભ્ય આપ શું પ્રતિક્રિયા આપો છો? 20 લાખ રૂપિયાની રકમ પરિવારને જે આપવામાં આવી છે, કંપની દ્વારા શિક્ષણ ખર્ચની પણ વાત કરવામાં આવી છે, આપ શું માનો છો? આ યોગ્ય છે કે કઈ રીતનું આપની નજરે? કઈ રીતે? હા, જે આજે સવારે બનાવ બન્યો છે એના માટે ત્યાંના કામદારોના પ્રતિનિધિ અને પરિવાર તરફથી મને જાણ કરવામાં આવી હતી, પરંતુ આજે હું મીટિંગમાં હતો તો પહોંચી નથી શક્યો. પણ મારા પ્રતિનિધિ તરીકે સંજયસિંહ પરમાર, જે ભારતીય જનતા પાર્ટીના જીટાના મંત્રી છે, એમને મેં જવાબદારી સોંપી હતી અને કંપનીને પણ ફોન કરીને મેં તમામ સહકાર આપવા માટે જણાવી દીધું હતું, અને બધાના સહયોગથી છેલ્લે 20 લાખ રૂપિયામાં તેઓ એગ્રી થયા બંને પક્ષ, અને તેમને મદદ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે પરિવારને પણ સંમત છે, તમામ કામદારો પણ સંમત થયા છે અને ઉચિત મદદ કરવામાં આવી છે. બાબુ, આ વિષયમાં એક વાત મહત્વની સામે આવી હતી કે આ કામદારો તમામ, જ્યારે એક કામદારનું મૃત્યુ થાય છે ત્યારે 50 થી 70 જેટલા કામદારો તાત્કાલિક કામ બંધ કરી અને મૃતકના પરિવારજનો સાથે સવારથી અહીંયા આગળ જોડાયા છે. કામદારો વિશે આપ શું માનો છો? તમામ કામદારો સારી યુનિટી બતાવી છે અને તેમના સહ કામદાર માટે તેમની સંવેદના હતી, તેમની લાગણી હતી. તેઓ તમામે મૃતકના પરિવારને ખૂબ સારો સહકાર આપ્યો છે અને યુનિટી બતાવીને તેને તમામે ભેગા થઈને પરિવારને સારી મદદ કરી છે. એટલે બાપુ, ટૂંકમાં આપ માનો છો કે પરિવારને યોગ્ય વળતર ચૂકવાયું છે? હા, યોગ્ય વળતર ચૂકવાયું છે. તમામ કામદારો પણ તેમની સાથે જ હતા અને બધા સાથે સંમત થઈને, પરિવાર સાથે પણ સંમત થઈને આ રકમ નક્કી કરવામાં આવેલી છે. તો ચોક્કસથી દર્શક મિત્રો, હતા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, તેઓના પ્રતિનિધિ તરીકે સંજયસિંહ પરમાર પણ હતા. સંજયસિંહ, ટૂંકમાં આખા વિષયમાં શું કહેશો? આજે સવારે જ્યારે મને ધારાસભ્યશ્રીનો ફોન આવ્યો અને જણાવ્યું કે આ કંપનીમાં આવું થયું છે, તો તરત હું લગભગ 5 મિનિટમાં મોવડો જ હતો. તો દવાખાનામાં આવ્યા અને પહેલાં તો ડૉક્ટરને મળ્યા, એમની સાથે વાતચીત કરી અને પછી પરિવારને મળ્યા અને પછી કંપનીના જે પ્રતિનિધિ હતા એમને મળ્યા. એટલે વાતચીતો કરી પછી એમને એવું કીધું કે જે મળે છે એ અમે આપવા માટે બંધાયેલા છે. તો પરિવારજનોએ કીધું કે હા, એ તો આપશે પણ બીજું શું? એટલે ત્યારબાદ મેં ધારાસભ્યશ્રીને ટેલિફોનિક દ્વારા જણાવ્યું કે ભાઈ આ રીતનું છે અને આ કંપની આવું કહે છે. પછી એમને ટેલિફોનિક વાતચીત કરી અને એમને વાત કરી એટલે પછી એ એગ્રી થયા અને થોડા માટે પ્લસ માઇનસ કરતા હતા. પછી એમના એક પરિજન હતા, એમને જસપાલસિંહ બાપુની વાત કરી, પરંતુ એમને પણ બોલાયેલો, કંઈ વાંધો નહીં. એ બધા ભેગા થયા, લખનસિંહ આવ્યા, ત્યારબાદ સરપંચશ્રી આવ્યા, બધાએ સામૂહિક વાતચીત કરી અને પછી કંપની માની ગઈ છે અને બહુ સારો એક નિચોડ આવ્યો છે અને પરિવારને સારી મદદ થઈ છે. ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ વઢિયાર, લખન દરબાર ડભાસા ગામના અગ્રણી મનોજભાઈ પટેલ સહિત સંજયસિંહ સહિત પાદરાના હાલના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, તમામ જે કહી શકાય કે તમામ આગેવાન તેમજ તમામ રાજકીય વ્યક્તિઓ, બિન રાજકીય વ્યક્તિ, તમામના લોકોના પ્રયત્નથી સાથે સાથે ખૂબ મહત્વની વાત કે કંપનીના 50 જેટલા 70 જેટલા જે કામદારો હતા, તમામ કામદારોની યુનિટીના લીધે આજરોજ એક કામદારનું જે મૃત્યુ થયું છે તેના પરિવારને 20 લાખ રૂપિયા જેટલાની રકમ સાથે સાથે વળતર પેટે, જો કે કોઈ વ્યક્તિને ક્યારેય કોઈ કિંમત નથી થતી, પરંતુ મોત થયા પછી એ વ્યક્તિના પરિવારને જ્યારે 3-3 દીકરીઓ છે, એક દીકરો છે, 4-4 બાળક ધરાવતો વ્યક્તિ જ્યારે આ રીતની ઘટના પામે છે ત્યારે 20 લાખ રૂપિયા જેટલાની સહાય વળતર સાથે સાથે તમામ 4-4 બાળકોનું શિક્ષણનો પણ ખર્ચ ઉઠાવવાનું કંપનીએ જવાબદારી લીધી છે, ત્યારે પાદરાના ડભાસા ગામની કેડિલા ઝાયડેક્સ કેડિલા કંપનીમાં થયેલ ઘટનાનો અંતે આ નિરાકરણ આવ્યું છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, વડોદરા પાદરા.